सूरतना वराछामा कमल पार्क सोसायटी पासे लेडी डॉन भूरीनी गेंगना सागरित राहुल बोदानी मोडी रात्रे तेना साथीदार कल्पेशे चप्पूना घा झींकी हत्या करी हती। राहुल बोदा अने तेना मित्रों कल्पेशनी हत्याना इरादे तेना घरे गया हता त्यारे राहुल पासेथी चप्पू आंचकी तेनी ज हत्या करी होवानुं सामे आव्युं छे। वराछानी लेडी डॉन भूरीनी गेंगना सागरित राहुल उर्फे बोदा बांभणियानी मोडी रात्रे चप्पूना घा झींकी घातकी हत्या करवामां आवी हती। कल्पेश डांगोद्रा राहुलनी हत्या बाद फरार थई गयो हतो। आ हत्यानी घटनामां आरोपीनी कल्पेशनी पत्नी पण इजाग्रस्त थई हती अने मृतकनो मित्र पण गंभीर रीते इजाग्रस्त थयो छे। वराछा कमल पार्क सोसायटीमां रहेतो कल्पेश दामोदरा अने राहुल बोदा 6 दिवस पहला दमण गया हता, ज्यां बंने वच्चे झगड़ो थयो हतो, जेनी अदावत राखीने रात्रे राहुल बोदा तेना मित्रों साथे कल्पेशना घरे तेनी हत्याना इरादे पहोंच्या हता। तेओ कल्पेश पर चप्पू वडे हुमलो करवानो प्रयास करता हता। ते समये कल्पेशे राहुल बोदाना हाथमांथी चप्पू आंचकी तेने चप्पूना घा झींकी दीधा हता अने तेनुं ढીમ ढाळી फरार थई गयो हतो। બનાવની જાણ થતાં વરાછા પોલીસ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી। 1 અઠવાડિયા પહેલાં રાહુલ અને કલ્પેશ વચ્ચે ઝઘડો થયો હતો, જેના સમાધાન માટે કલ્પેશને ઘરે બોલાવ્યો હતો, જેથી રાહુલ અને મિત્ર જીત અને જલદીપ સાથે કલ્પેશના ઘરે ગયા હતા, જ્યાં વાતચીત દરમિયાન કલ્પેશે આવેશમાં આવી જઈ રાહુલને ચપ્પુના ઘા માર્યા હતા। આ સાથે જ કલ્પેશને પણ માથામાં ચપ્પુનો ઘા માર્યો હતો। દમણમાં થયેલી બબાલ અંગે આરોપીની પત્નીએ ફરિયાદમાં જણાવ્યું છે કે રાહુલ કલ્પેશ સહિતના મિત્રો 6 દિવસ પહેલાં દમણ ગયા હતા, જ્યાં બધાએ ખૂબ જ દારૂ પીધો હતો, ત્યારબાદ ઇન્સ્ટાગ્રામ પર લાઈવ થયા હતા, જેમાં સુરતથી ઓનલાઈન કલ્પેશની પત્ની જોડાઈ હતી, જેથી રાહુલ સહિતના મિત્રોએ કલ્પેશની પત્ની માટે અપશબ્દો બોલ્યા હતા, જે અંગે કલ્પેશને તેની પત્નીએ જાણ કરી હતી। ત્યારબાદ દમણથી પરત ફરતા કલ્પેશે રાહુલ સહિતના મિત્રોને રસ્તામાં ઉતારી મૂક્યા હતા। આ બાબતે રાહુલ અને કલ્પેશ વચ્ચે ઝઘડો થયો હતો। મૃતક રાહુલના ભાઈએ કલ્પેશ વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી છે, જ્યારે આરોપી કલ્પેશની પત્નીએ પણ વરાછા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં તેને પણ ચપ્પુના ઘા મારવામાં આવ્યા હોવાનું જણાવ્યું છે। જ્યારે મૃતકના ભાઈએ સમાધાન માટે ઘરે બોલાવી કલ્પેશે રાહુલની હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે। રાજ પીઠવા, સ્પીડ ન્યૂઝ 17, સુરત। ગઈકાલે રાત્રે આશરે 9-1 વાગે વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારના કમલ પાર્ક સોસાયટીમાં એક ઈસમનું જૂની અદાવતના કારણે સમાધાન માટે ભેગા થતાં છરીના ઘા મારી અને હત્યાનો બનાવ બનેલ છે। આ બનાવ બનવા પાછળનું કારણ, આ લોકો અગાઉ મિત્રો હતા અને 1 અઠવાડિયા અગાઉ દમણ પણ સાથે ફરવા ગયેલા અને એ દરમિયાનમાં બોલાચાલી થયેલી અને એના સમાધાન પેટે આ લોકો કમલ પાર્ક સોસાયટીમાં આરોપીના ઘરે મરણ જનાર અને એના અન્ય 2 મિત્રો સાથે ગયેલા અને એ દરમિયાન બોલાચાલી થતાં આરોપીએ પોતે છરીના ઉપરા છાપરી ઘા મારી અને મરણ જનારનું મોત નિપજાવેલું અને સારવાર દરમિયાન મરણ જનારનું સ્મિમેરમાં મોત થતાં વરાછા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધવામાં આવેલ છે અને મોત નિપજાવનાર ઈસમની વરાછા પોલીસે ધરપકડ કરી છે। મરણ જનાર, મારનાર એ લોકોના કોઈ તમામ ગુનાહિત ઇતિહાસ કહી દીધો? હા, આ બાબતે પોલીસ રેકોર્ડ ચેક કરતા મરણ જનાર વિરુદ્ધમાં વરાછા પોલીસ સ્ટેશન તેમજ સુરત શહેરના અન્ય પોલીસ સ્ટેશનમાં અને તેના વતન ગીર જિલ્લા ખાતે પણ મારામારીના તેમજ રાયોટિંગ, હથિયારબંધી, પ્રોહિબિશનના એમ તડીપાર હેઠળના એવા જુદા જુદા ગુના નોંધાયેલ છે। એ રીતે મારનાર ઈસમ વિરુદ્ધમાં પણ મર્ડરના અગાઉ 2 ગુના નોંધાયેલ છે, તેમજ હથિયારબંધી અને પ્રોહિબિશનના તેમજ ધમકી આપવાના પણ ગુના નોંધાયેલ છે।